नमस्कार मित्रों, यूट्यूब चैनल पर आप सबनुं स्वागत छे। आजे आ वीडियो में आपणे डिजिटल गुजरात पोर्टल पर दरखास्त केवी रीते बनावेली दरखास्त में क्यां भूल रही हो तो एने एडिट केवी रीते करवी, अंदर बाळको कई रीते उमेरवा, बाळकनुं नाम जो एक दरखास्तमांथी बीजी दरखास्तमां केवी रीते लई जवुं, अने छेल्ले अनवेलिड एकाउंटवाळा जे बाळको छे, डेशबोर्ड पर आपणे जोईए छीए कि अनवेलिड एकाउंट बतावे छे दरेक शाळामां 10-15-20 જે, તો એ બાળકો માટે છેલ્લે શું પ્રોસેસ કરવી અને આ વિડીયોમાં આપણે આ જોઈશું। બધી દરખાસ્ત બનાવ્યા પછી જ આપણને ખબર પડશે કે આના માટે શું પ્રોસેસ કરવી। અગાઉ બે વિડીયો મેં આના માટે બનાવી ચૂક્યો છું। પહેલા વિડીયોમાં આપણે એકડા ધોરણના બાળકની એન્ટ્રી અને 2-8 ધોરણમાં નવા આવેલા બાળકોના ટ્રેકિંગ કરવા એ હતું, અને બીજા વિડીયોમાં ડિજિટલ ગુજરાતના જે બાળકોની એન્ટ્રી હતી એ એન્ટ્રીઓને એક્સેલ ફાઇલમાં કઈ રીતે લેવી। આ બે વિડીયો અગાઉ મેં બનાવી ચૂકેલો છું, કોઈએ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઉં, જોઈ લેશો મિત્રો। આ મારી સ્કૂલનું લોગિન કરેલું જ છે। લોગિન કર્યા બાદ આપણે તરત ડેશબોર્ડમાં જઈશું, ડેશબોર્ડમાં તરત જ આપણું દર્પણ જોવા મળે કે 96 બાળકોની એન્ટ્રી અત્યાર સુધીમાં અમે કરેલી છે, અને એમાંથી એકે દરખાસ્ત બનાવેલ નથી, અને એમાંથી 75 બાળકો એકાઉન્ટ વેરીફાઇડ છે, બાકીના 21 બાળકો અનવેલિડમાં બતાવે છે, એટલે 75 બાળકોની હાલ દરખાસ્ત બનશે। તો હાલે જુલાઈ એન્ડ છે તો દરખાસ્ત હવે બનાવવાની આપણે પ્રોસેસ ચાલુ કરી દેવી પડે। તો દરખાસ્ત બનાવવા માટે આપણે 4 કેટેગરીમાં દરખાસ્ત બને છે, SJADમાં 1-2-3 અને TDD એટલે અનુસૂચિત જનજાતિની દરખાસ્ત અહીંયા બનશે ક્રિએટ પ્રપોઝમાં। SJADમાં 4માં પહેલું છે, એમાં બક્ષી પોઈન્ટ, માઇનોરિટી, EBC, NTDNT અને બક્ષી પોઈન્ટ પૈકી અતિ પસાર 5 પ્રકારના આવશે। બીજામાં SCની દરખાસ્ત બનશે, એમાં 3 પ્રકારની જ બનશે, SC પૈકી અતિ પસાર, SC અને અસ્વચ્છ અનક્લીનવાળા, અને છેલ્લી છે વિકલાંગ બાળકો માટે છે, બરાબર। હવે તમે જે રીતે એન્ટ્રી કરી હોય એ રીતે તમારી દરખાસ્ત બનશે। એન્ટ્રી કરી આપણે જોઈએ, એક સ્ટુડન્ટ એન્ટ્રીમાં એક વિભાગ, અહીંયા તમે જે કેટેગરી પસંદ કરીએ છીએ એ પ્રમાણે તમારે દરખાસ્ત બનવાની છે। દરખાસ્ત બનાવવા માટે તમારે હવે બીજું કંઈ ધ્યાન, એન્ટ્રી વખતે જ ધ્યાન રાખવાનું, દરખાસ્ત બનાવવામાં તો તમે જે એન્ટ્રી જે પ્રકારે તમે કરી છે એ પ્રકારે SEBCમાં કરી છે તો ત્યાં જ નામ ખુલશે, ABCમાં કરી તો ત્યાં ખુલશે, માઇનોરિટીમાં કરી તો ત્યાં ખુલશે। તો આપણે શરૂઆત દરખાસ્ત બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાંમાં જ મારે બક્ષી પંચની દરખાસ્તો આમાં બનશે, તો ક્રિએટ પ્રપોઝમાં જઈશું પહેલાં જ ઓપ્શનમાં, એની અંદર સ્કીમ નેમ, એમાં ફક્ત આપણે સિલેક્ટ કરવાનું છે। જો અહીંયા 1-8 ધોરણની જ હું વાત કરું છું આમાં, તો 1-8 ધોરણ માટે 1, 2, 3, 4 અને 5 ઓપ્શનનો છે। પહેલાંમાં SCBC, જો પાછળ તમે આગળ BCK નામ છે, શિષ્યવૃત્તિના પ્રકાર છે, પણ પાછળ જોશો ને તો તમને જલ્દી ખ્યાલ આવી જશે, કારણ કે ધોરણે ત્યાંથી ખબર પડશે, અને SCBC, EBC, માઇનોરિટી, NTDNT અને આમાં કઈ બક્ષી પંચ પૈકી OBC મોસ્ટ બેકવર્ડ એટલે બક્ષી પંચ પૈકી અતિ પસાર, આ 5 પ્રકારની કેટેગરીની શિષ્યવૃત્તિ દરખાસ્ત આની અંદર બનશે। તો આપણે પહેલાંથી શરૂઆત કરીએ કે આમાં 5-5 પ્રકાર સિલેક્ટ કરી જ લેવાના, વારા પરથી કોઈ હોય તો આવી જશે। તો સિલેક્ટ કર્યો, શો આપ્યું એટલે બધા બાળકોના નામ ખુલી ગયા। અહીંયાથી આપણે સિલેક્ટ ઓલ કરી શકશું, એક ટીક ના કરવી હોય તો પહેલાં ચોકડીમાં તમે ખરું કરો, બધા સિલેક્ટ થઈ ગયા। જો અહીંયા 1, 2 અને 3 પેજ છે એટલે પહેલાં પેજની હાલ દરખાસ્ત બનશે, દરખાસ્ત બન્યા પછી પહેલું પેજના બાળકોના નામ જતા રહેશે, 10-10 બાળકોની ભેગી સાથે દરખાસ્ત બને છે, એડ પ્રપોઝાલો, દરખાસ્ત સક્સેસફુલી। હવે બીજી વખત બીજા, જો પહેલું પેજ જતું રહ્યું બે જ રહ્યા, સિલેક્ટ ઓલ આલો અને એડ પ્રપોઝલ આલો, પ્રપોઝલ એટલે દરખાસ્ત, બાળકોના થઈ ગયા 20 બાળકોની બની। હવે ત્રીજા આ બાળકોના હવે દરખાસ્ત બનાવતા સિલેક્ટ કર્યું ને એડ આલ્યું અને કોઈ કારણસર લાઈટ જાય, કોઈ કારણસર લોકઆઉટ થઈ ગયા અને આપણે દરખાસ્ત ના બની, અને આપણે હોમ પેજમાં, ધારો કે લોકઆઉટ થઈ ગયા અને હોમ પેજમાં જતા રહ્યા અને હવે એને દરખાસ્ત બની નહીં, તો એ દરખાસ્તમાં જ પેલા નવા બાળકો લેવા માટે શું કરવું, આ એક ખાસ અગત્યનું। હવે તમે શું કરો છો, ક્રિએટ પ્રપોઝમાં ફરતી જવાનું અને ફરતી તમે એની SCBCની કરી અને નવી દરખાસ્ત બધા બનાવવા માટે છે, પણ ના, આ રીતે નવી દરખાસ્ત બનશે તો નવી બનશે,
પણ એ રીતે કરવાનું નથી. એના માટે તમારે જૂની જ દરખાસ્તમાં આ નામ લઈ જવા માટે તમારે ક્રિએટ પ્રપોઝ નહીં પણ પ્રપોઝલ ડિટેલ્સમાં જવાનું છે, એટલે કે દરખાસ્તોની વિગતો બધી જોવા મળશે. ત્યાં આપણે એક જ દરખાસ્ત બનાવી છે, એ SEBCની જ છે, તો એમાં તમે એડિટ આપશું. એડિટ ઉપર ક્લિક કરો એટલે અહીંયા તરત જ સ્કીમ નેમ લખેલું જ આવશે, અહીંયા બદલી શકાશે નહીં, ઉપર નહીં બદલી શકાય. અહીંયા તમારે બીજું કંઈ જ કરવાની, ફક્ત શો આપી દેવાનું. શો આપશો એટલે જે બાળકો તમારે આમાં દરખાસ્તમાં રહી ગયા હતા એ બાળકોની યાદી બતાવશે. તમારે અહીંયાથી સિલેક્ટ ઓલ કરી એડ ટુ પ્રપોઝલ આપી દેવાનું. એટલે જૂની દરખાસ્તમાં તમારે આ બાળકોના નામ જતા રહેશે, તમારે આના માટે નવી દરખાસ્ત બનાવવાની રહેશે નહીં. બને એટલી ઓછી દરખાસ્ત બનાવીએ તો આપણે પણ સારું, પ્રિન્ટ ઓછી કાઢવી પડે, યાદ ઓછી રાખવી પડે. ચલો આપણે બાકીની તમામ દરખાસ્તો ઝડપથી બનાવી લઈશું, તો જ પછી ડેશબોર્ડ જોવાની મજા આવશે. તે વગર તો EBCમાં અમારે છે, આપણે સિલેક્ટ કરીએ 1-8 EBC. EBC એટલે આર્થિક પસાર. સિલેક્ટ કરીને અહીંયા શો આપશું, એ બાળકોની નામની યાદી આવી જાય. ઓકે આપી દઈશું, સિલેક્ટ ઓલ કરી એડ ટુ પ્રપોઝ. ઓકે, પરથી અહીંથી હવે ચેન્જ નહીં થાય, તમારે ઉપર જ વારી કરીએ જવું પડશે. SJD પહેલુંમાં ક્રિએટ પ્રપોઝલ, એમાં આપણે પહેલા બે વિકલ્પ આવી ગયા, હવે માઇનોરિટી લઈએ. 5-5 વિકલ્પ ચકાસી જ લેવાના નથી અમારે, જો નો ડેટા અવેલેબલ ધીસ કર, એટલે આની અંદર અમારે એક પણ બાળક નથી, તો હવે ફરતી અહીં નહીં જવું પડે. અહીંથી ને અહીંથી ચેન્જ થશે જ્યારે નોટ અવેલેબલ. NTDNTમાં જઈશું, શું આપશું, જો અહીંયા 1-8 જ સિલેક્ટ કરવાનું, આપણા 8 માટે જ છે આ માહિતી. આની અંદર બે પેજ છે, એડ ટુ પ્રપોઝલ. ઓકે, ફરતી આ બીજા પેજના બાળકો આવ્યા, સિલેક્ટ ઓલ એડ ટુ પ્રપોઝલ. ઓકે, NTDNTના પતી ગયા. હવે જો એ લઈએ કોઈ રહી ગયું હોય તો ક્રિએટ પ્રપોઝલમાં હજુ બક્ષી પંચનું જ એક ઓપ્શન રહી ગયું હોય, જોઈ લઈએ. છેલ્લું આપણે છે 1-8 મોસ્ટ બેકવર્ડ ફોર OBC, એટલે કે સામાજિક શૈક્ષણિક પૈકી અતિ પસાર, એને શું આપીશું. ચલો આમાં આવો કોઈ બાળક રહી ગયું નથી, એટલે મારે આ ડેવલપર કાસ્ટની કોઈ દરખાસ્ત બનાવવાની રહેતી નથી. હવે બીજા ઓપ્શનમાં આવીશું આપણે, ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ. શિડ્યુલ કાસ્ટમાં ક્રિએટ પ્રપોઝલ, એની અંદર આપણે 1-8 ધોરણ માટે 3 પ્રકારની દરખાસ્તો બને છે. BCK 70 એટલે કે મોસ્ટ બેકવર્ડ SC, BCK 2/71 એટલે કે SC ખાલી અનુસૂચિત જાતિ, આ અનુસૂચિત જાતિ પૈકી અતિ પસાર. અને ત્રીજી દરખાસ્ત બને છે BCK 4, એ અનક્લીન ઓક્યુપેશન માટે, અસ્વચ્છ. બરાબર, તો આપણે 3-3 જોઈ લઈશું. કે આ પહેલાંમાં 1-8 શો આપીશું, સિલેક્ટ કોલ કરી દઈશું અને એડ ટુ પ્રપોઝલ આપી દઈશું. આની અંદર બે પેજ છે, જોઈ લેવાનું કે આપણો પેજ. તો એક પેજની 10 બાળકોની દરખાસ્ત બની જાય, સિલેક્ટ કોલ. બીજા પેજમાં 2 બાળકો છે, એડ ટુ પ્રપોઝલ આવી જાય. સિલેક્ટ ખાસ કરવો, એ વગર પ્રપોઝ નહીં બને. ઓકે આલ્યું. ચલો એમાં બીજા ઓપ્શનમાં શિડ્યુલ કાસ્ટમાં ક્રિએટ પ્રપોઝલ. ચલો એ આ 1-8નું આપણું બીજું ઓપ્શન છે, 2/71 BCK, શું આપીશું. ચલો આમાં અમારા કોઈ સ્કૂલમાં કોઈ બાળક નથી એટલે નોટ અવેલેબલ આપી. તો આપણે હવે એની હવે વિકલ્પ બદલાશે, એ BCK 4 1-8 શું આપીશું અને સિલેક્ટ ઓલ કરી અને એડ ટુ પ્રપોઝલ આપીશું. હવે સિલેક્ટ ઓલ કરતાં જ મને ખ્યાલ આવી ગયો કે આમાં ક્યાંક એક બાળક રહી ગયું છે, મારે 3 બાળકો નહોતા. હવે તમને કહેવા માગું છું કે એક દરખાસ્તમાંથી બીજી દરખાસ્તમાં બાળકનું નામ કઈ રીતે લઈ જવું. તો કે આની અંદર આપણે પત્રક એ વાલી પાસેથી આપણે મંગાવીએ છીએ અનક્લીન ઓક્યુપેશનના, અને એની અંદર આપણા પાસે 4 પત્રકો આવ્યા છે, આમાં 3 છે. તો અહીં નામ જોઈશું કોણ રહી ગયું, તો વાંચતા આપણને ખબર પડી કે એક બાળક રહી ગયું છે. તો આપણે પહેલાં એની પ્રપોઝલ ડિટેલ્સમાં જતી રહીએ. ડિટેલ્સમાં જઈશું તો આપણે 2 પ્રપોઝલ ST બનાવી છે શિડ્યુલ કાસ્ટની, એકમાં 12 બાળકો છે, એકમાં 3 બાળકો છે. આ બાળકોની સંખ્યા બતાવે છે. તો આની અંદર એક વધનું આવી ગયું અને આનેમાં એક ઓછું આવી ગયું. આમાંથી એક બાળક અહીંયા આપણે લઈ જવું છે. તો કયું લઈ જવું છે, તો આપણે આ પહેલાં તો આને એડિટ આપવું પડશે એક બાળકને લઈ જવા માટે.
એડિટ આપીને આપણે બાળકનું નામ જોવું પડશે, કયો બાળક રહી ગયું. જોતાં જોતાં આપણને અહીંયા ખબર પડી ગઈ કે આ પ્રતિક છે એનું ફોર્મ આવેલું છે અનક્લીનનું, તો એને આ દરખાસ્તમાંથી પહેલાં આને ડિલીટ મારવો પડશે પ્રતિક. અને નામ યાદ રાખજો, પ્રતિક છે. ધોરણ કયો છે એ જોઈ લઈશું, તો પ્રતિક છે ધોરણ 8 છે. નામ અને ધોરણ જોઈ લેવાનું, પછી એનું નામ અહીંયાથી આપણે પહેલાં ડિલીટ મારશું. ઓકે, આને આપણે અનક્લીનમાં લઈ જવાનું છે, એનું નામ અહીંયાથી ડિલીટ થઈ ગયું. હવે એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જઈશું આપણે, ત્યાં જ્યાં પછી ધોરણ 8 જ સિલેક્ટ કરી અને શો આપીશું. ધોરણ 8 છે જ. હવે એમાં પ્રતિક અહીંયા કક્કાવારી પ્રમાણે જ નામ આવે છે, તમે જોશો કે પ્રતિક અહીંયા નામ આવ્યું. તો એને એની સ્ટુડન્ટ એન્ટ્રી આપણે એડિટ કરવાની છે, તો એડિટ ઉપર ક્લિક કરશું. એનું જે સ્ટુડન્ટ એન્ટ્રી વખતે ફોર્મ ખોલ્યું હતું એ ફોર્મ આખું નવેસરથી ખુલી જશે. બસ ફક્ત તમારે ઓક્યુપેશન બદલવાનું છે, એટલે અહીંયા જઈશું ફાધર ઓક્યુપેશનમાં અને અનક્લીન ઓક્યુપેશન સિલેક્ટ આપી દઈશું. એમાંથી અનક્લીન આપ્યા પછી નીચે ખાસ ફરજિયાત સિલેક્ટ કરવાનું કે આ 5 પ્રકારમાંથી 1, 2, 3, 4, 5 એ વાલી આપણે પત્રક એ તમે ભરેલું છે તો એમાં એનો વ્યવસાય આપેલો જશે એ પ્રમાણે તમે સિલેક્ટ કરી દો. બાકી ક્યાંય તમારે ફેરફાર કરવાનું છે નહીં. એમાં ખાસ બેંક ડિટેલ્સમાં ક્યાંય છેડછાડ કરવી નહીં, અને અપડેટ આપી દો. સ્ટુડન્ટ અપડેટ સક્સેસફુલી આવી ગયું. ઓકે, હવે આપણે જતા રહીશું એની પ્રપોઝલ શિડ્યુલ કાસ્ટ પ્રપોઝલ ડિટેલ્સમાં જ્યાં પછી જો અહીંયા 11 થઈ ગયા, અહીંયા હવે એક ઉમેરવાનો રહી ગયો. અહીંયા તો 12 હતામાંથી 11 થઈ ગયા, હવે અહીંયા એક લાવવાનો રહ્યો. તો એને આ દરખાસ્ત ડિલીટ નહીં મારવાની, નવી નહીં બનાવવાની, પણ એડિટમાં જતા રહેશું. એડિટમાં જ્યાં પછી અહીંયા કશું જ કરવાનું નહીં, ફક્ત એનું નામ અહીંયા શો જ આપવાનું છે. શો આપશો એટલે પ્રતિકનું નામ આવી જશે. આવી ગયું પ્રતિક, તો અહીંયા એને સિલેક્ટ કરી અને એડ પ્રપોઝલ. જો નીચે 3 બાળકોના નામ છે એના ભેગું આ ચોથું ઉમેર્યું જશે, એડ ટુ પ્રપોઝલ. તો 3 ભેગા 4 ઉમેરી ગયું. આ 4 બાળકોના નામ, તો એક દરખાસ્તમાંથી બીજી દરખાસ્તમાં કઈ રીતે બાળકો લઈ જવા એ આવ્યું. પણ દરખાસ્તમાં જ્યાં સુધી એની બનેલી હશે ત્યાં સુધી બાળકનું નામ એડિટ થશે નહીં, માટે પહેલું નામ દરખાસ્તમાંથી તમારે ડિલીટ કરવું, અને ડિલીટ કર્યા પછી જ એને એડિટ કરવું, અને પછી એની ફરી નવેસરથી દરખાસ્ત જે બનાવેલી એમાં એડિટ કરીને લઈ જવું. હવે જો 21 બાળકો અનવેલિડ છે એ જ રહી ગયા. અનવેલિડ 21 બાળકો છે. અમુક વખતે એવું બને છે કે અહીંયા અનવેલિડ 21 બતાવે છે, અહીંયા હજુ 22-23 રહી ગયા હોય, બરાબર. અહીંયા તો જોવાનું, નીચે અહીં જોશો તો બાળકનું એકાઉન્ટ વેરિફિકેશન હોય તેમ છતાં અમુક વખતે દરખાસ્ત બનતી નથી. તો કેમ નથી બનતી? તો અહીંયા તમારે 21 ઉપર ક્લિક કર્યું એટલે 21 બાળકોની યાદી આવી જાય. મારે તો એવું કોઈ નહીં, પણ તમારે અહીંયા જોઈ લેવાનું કે કયું બાળક એવું છે કે અહીંયા વેલિડ છે તેમ છતાં એની દરખાસ્ત નથી. તો એ બાળકનું તમારે અહીંયા જોઈ અને અહીંયા એનું નામ સાથે ધોરણ જોઈ લેવાનું, અને પછી એડિટ સ્ટુડન્ટમાં જવાનું. હવે એક માઇનોરિટીમાં એવું બને છે, જુઓ સ્ટુડન્ટ એન્ટ્રી તમને એક બતાવી દઉં. માઇનોરિટીમાં અમુક વખતે બાળકનું નામ વેલિડ હોય છે, વેરિફિકેશન હોય છે, તેમ છતાં દરખાસ્ત નથી બનતી. એનું કારણ એક આ હોઈ શકે છે કે તમે અહીંયા કેટેગરીમાં માઇનોરિટી સિલેક્ટ કરેલું છે. અહીંયા પેટા જ્ઞાતિમાં તમે ગમે તે એની સિલેક્ટ કરી લો છો, આપણે ધારો કે ગમે તે એક સિલેક્ટ કરી લો. પણ જ્યારે તમે અહીં માઇનોરિટી ખાસ સિલેક્ટ કરો ત્યારે અહીંયા રિજિયન સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીં સિલેક્ટ કરશો એટલે અહીંયા એક ઓપ્શન આવશે. અહીં જો નોટ અવેલેબલમાં તમે સિલેક્ટ કરશો તો આ ઓપ્શન જતું રહેશે, પણ રિજિયન તમારે ખાસ સિલેક્ટ કરવાનું માઇનોરિટી માટે, અને એ સિલેક્ટ કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે. અને આ ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું, અને પછી બાળકનું સ્ટુડન્ટ તમારે અપડેટ કરી દેશો તો એ બાળકની તમારે દરખાસ્ત બની જશે. હવે છેલ્લે અનવેલિડ એકાઉન્ટવાળા માટે, કે આપણે ડેશબોર્ડમાં જઈશું, અનવેલિડ એકાઉન્ટ 21 છે, એની પ્રપોઝલ નથી બની, તો આપણે 21 બાળકો જોવા માટે કયા છે? તો નોટ ઇઝ પ્રપોઝલ અહીંથી ને મળશે અને અહીંથી ને મળશે. પણ અહીંથી જોયા કરતાં તમારે અહીંથી અહીં ક્લિક કરશો એ બાળકોની યાદી જોવા મળશે. અહીંયા જોશો એટલે અહીંયા બેંક એકાઉન્ટ સ્ટેટસ ખાસ જોવાનું. બેંક એકાઉન્ટ સ્ટેટસમાં સેન્ડ છે કે અનવેલિડ છે. સેન્ડ ફોર વેલિફિકેશન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ બેંક સાથે આજે નહીં તો કાલે કે અઠવાડિયા પછી પણ એ વેરિફિકેશન થશે. પણ જે બાળકોના સામે અનવેલિડ એકાઉન્ટ નંબર બતાવે છે, જો આ છે આ છે આ છે 3-4 એકાઉન્ટ મારે અનવેલિડ બતાવે છે, તો એ બાળકોને મારું એવું માનવું છે કે આને તમારે સ્ટુડન્ટ એન્ટ્રી એડિટ કરવી પડે, નહીતર
આ વેલિડ થશે નહીં, આવું મારું માનવું છે. કદાચ થઈ જતું હોય તો સારું, પણ હું તો એને રવા નહીં દેતો. ધારો કે આ એક બાળક છે તો એને વેલિડ, એને સેન્ડ લઈ દેવાનું. વેલિડ તો આપણા હાથની વાત છે જ નહીં, પણ એને એનું સ્ટેટસ સેન્ડ ફોર વેરિફિકેશન લઈ દેવાનું, અનવેલિડ રવા દેવાનું નથી. તો એને લાવવા માટે ધારો કે આપણે એક બાળકને, તો આ વિશાલ ભરતજી છે, ધોરણ 8 છે, તો એને સ્ટુડન્ટ એન્ટ્રીમાં જઈશું, એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં. ધોરણ 8 જ છે, શો આપેલું નામ પડ્યા છે અહીંયા, તો એને વિશાલ એટલે વી છેલ્લો નામ હશે, વિશાલ ભરતજી. વેદાંત છે, ઉમંગ છે, ના વિશાલ ભરતજી ધોરણ 8માં નહોતો, સોરી 5માં જ છે, સાહેબ 6માં છે મારે, જો હું ભૂલી થઈ ગયો. સો અહીંયા પણ તમે જોઈ શકો છો, વિશાલ એટલે વી છેલ્લો, વિશાલ ભરતજી ધોરણ 6માં. જો અહીંયા અનવેલિડ, અહીંયા પણ સ્ટેટસ બતાવે છે બાળકોનું, અહીંયા પણ. એકાઉન્ટ સ્ટેટસ, એકાઉન્ટ વેરિફિકેશન સ્ટેટસ, અને એની અંદર છેલ્લું નામ વિશાલ બાલાજી હતું, સોરી વિશાલ બાલાજી, તો અનવેલિડ બતાવે છે. તો એમાં તમારે એડિટમાં જતું રહેવાનું. અહીં આ તો વેલિડ છે, સોરી વિશાલ સ્વાતિ ઉર્વશી સોરી, આપણે પહેલાં જોઈ લેવું પડશે મારે આની અંદર અનવેલિડ છે કે જોઈ લઈએ, તો એને એડિટ કરીએ. બધા વેલિડ એકાઉન્ટ જ છે. આ આર્યું એક અનવેલિડ એકાઉન્ટ, આર્યું વિશાલ ભરતજી છે અનવેલિડ એકાઉન્ટ, તો એને એડિટમાં જઈશું. એડિટમાં જ્યાં પછી તમારે ક્યાંય કરવાનું નથી, છેક બેંક એકાઉન્ટમાં તમારે ડિટેલ્સમાં આવી જવાનું. અહીંયા તમારે IFC કોડ, બેંકનું નામ, બ્રાન્ચ અને એકાઉન્ટ નંબર, આ ચાર વસ્તુ તમારે જોઈ લેવાની છે. એકાઉન્ટ નંબર સાચો છે તો અનવેલિડ છે, તો સાચો છે તો શું કરવું, આને અપડેટ તો કરવાનો, ખોટો હોય તો અપડેટ કરી દેવાનો, પણ સાચો હોય તો, તો સાચો હોય તો અપડેટ નહીં કરવાનો, તો સાચો હોય તો એક વખત આને ખોટો લખેવાનો, તો પાછળ 8 છેલ્લો આંકડો 8 છે, મેં 9 કરીને જો આપ્યું, યાદ રાખવાનું કે શું બદલ્યું, આપણે ભૂલી ના જતા, નકર તકલીફ પડશે, અપડેટ આપી દેવાનું એનું. ઓકે, હવે ક્યાંય આમ પાછા જવાનું નથી. બેગ જ્યાં વખત ફરીથી અપડેટ સક્સેસફુલી આવે એટલે ફરીથી હતો ને એ નહીં નંબર, 8 હતો તો 8નો 8, અને બે કાલે 8નો 8 આપી અને અપડેટ આપી દો. જો યાદ રાખજો, જો લોગઆઉટ થઈ જવાય તો યાદ રાખજો નંબર, કે આપણે શું સુધાર્યું હતું, તો ફરીથી હતું ને એને લખવા જવાય. હવે તમે જઈશું તો એનું સ્ટેટસ બદલાઈ ગયું છે, સેન્ડ ફોર વેરિફિકેશનમાં જતું રહ્યું છે. જો આ 6ઠા ધોરણમાં છેલ્લો બાળક હતો વિશાલ ભરેજી, જો અહીંયા અનવેલિડ હતું, એની જગ્યાએ સેન્ડ ફોર વેરિફિકેશનમાં જતું રહ્યું. તો આ રીતે તમે બધા જ બાળકોના નામ, આપણે ડેશબોર્ડમાં જઈએ કે કાગળ પેનમાં કદાચ જરૂર પડે તો ઉતારી લેવાનું, સેન્ડ ફોર નોટ પ્રપોઝલમાં જઈએ, અને આમાં કયા કયા બાળકોના નામ જો તમારે ગોતવા હોય તો કંટ્રોલ F આપો, ખાલી અનવેલિડ માટે એ IN આવશે, INV એ આટલું જ કરશો, એટલે અનવેલિડ જેટલે બાળકો છે હાઈલાઇટ થઈ જશે. જુઓ અનવેલિડ જે જે બાળકોના આઈ કંટ્રોલ F માં જો અહીંયા સ્ટેટસ ખુલે, આઈ અહીંયા લખી શકશો INVA, એટલું સિલેક્ટ કર્યું, અનવેલિડ બાળકોને યાદી હાઈલાઇટ થઈ જાય. તમારે કાગળ પેનમાં એનું નામ અને ધોરણ, આ બે વસ્તુ, કે નિરાલી ધોરણ 8, જાનવી ધોરણ 7, આ બીજા નંબરનું ધોરણ, રોહિત, આ બધા તમારે કાગળમાં લખી અને એને સ્ટુડન્ટ એન્ટ્રીમાં જઈ અને એકે એકે બાળકના નામ, પહેલાં ખોટો એકાઉન્ટ નંબર ચેક કર, જો સાચો જ હોય તો તો પહેલાં ખોટો નાખીને સુધારવાનો, અને ખોટો જ હોય તો તમારે એક જ વખત સુધારવાનો છે. આ ખાસ ચેક કરી લેવું, તો બધા જ સ્ટેટસ તમારે છેલ્લે સેન્ડ ફોર વેરિફિકેશનમાં લાવી દેવું જોઈએ, એવું મારું માનવું છે. કદાચ એમના અનવેલિડ વાળા થઈ જાય તો સારું કહેવાય વેલિડ, પણ કદાચ નહીં થાય તો આ એક થોડીક મહેનત, બધાને 2, 5, 10 બાળકો હોય તો એ કરી લેશો, બરાબર. જો આપણે 5 દરખાસ્ત બનાવી તો 5એ 5ની યાદી આવી જાય. દરખાસ્ત બનાવ્યા પછી એની પ્રિન્ટ કાઢી લો. પ્રિન્ટ કાઢવા માટે આપણે પ્રપોઝલ ડિટેલ્સમાં જઈશું. પ્રપોઝલ ડિટેલ્સમાં જ્યાં પછી પ્રિન્ટ કાઢવા માટે આપણે વ્યૂ આપવું પડે છે. વ્યૂ આપો અને દરેક દરખાસ્તની પ્રિન્ટ કાઢી લો. જેને 500થી વધારે આજુબાજુ બાળકો હોય, વધારે હોય, તો પ્રિન્ટ કાઢી જે તે વર્ગ શિક્ષકને ચેક કરવા આપી દો. એકાઉન્ટ નંબર, કોઈ જાતિમાં ક્યાંય ભૂલ નથી. સેન્ડ કરવાની ઉતાવળ ના કરશો. બધું ચેક કરી લીધા પછી આ રીતે તમે પ્રિન્ટ
आने डाउनलॉड पण करी शको छो, अहींया क्लिक करीने तमे डाउनलॉड एक साथे करीने पछी पण प्रिंट काढी शको छो। डाउनलॉड करो क्या डाउनलॉड करवानो ए ऑप्शन मांगशे अने तमे एनुं नाम पण मांगशे। तो आ डाउनलॉड कर्यु आ SEBC नीचे, तो SEBC हूँ आपी अने डेस्कटॉप उपर सेव कर दऊं छूं, तो सेव बराबर। अने प्रिंट डायरेक्ट काढ्यु तो अहींथी तमे प्रिंट पण आपी शको छो। अने बधुं ज एकदम चेक करी, आ नाणाकीय बाबत छे, जवाबदारी वस्तु छे, जवाबदारी वाली बधुं ज चेक करीने पछी निराते सेंड ऑप्शन आपी शकाय अने बे त्रण दिवसमां तमे सेंड करी शको शांतिथी। अने ए सेंड कर्या पहेला जो पाछुं डेशबोर्डमां बे पांच एकाउंट पण जो आमांथी 21માંથી વેરીફાઈ થઈ ગયા હોય, કદાચ 21 થઈ ગયા હોય, તો તમે પાછા એને પ્રપોઝલ ડિટેલ્સમાં જઈ અને જે તે દરખાસ્ત એડિટ કરી અને એમાં એ નામ લઈ શકો છો। તો બને એટલી દરખાસ્ત આપણી ઓછી બને। નમસ્તે મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો નીચે જો સબસ્ક્રાઇબ બટન આવે છે લાલ કલરનું, તો સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરજો, ટચ કરજો, જેથી નવા નવા વિડીયો આપ સાહેબ શ્રીઓને મળી શકે। કોઈ અંગ્રેજી બોલવાનો મહાવરો થોડો ઓછો છે, સ્પેલિંગમાં કોઈ ગરબડ થઈ હોય તો માફ કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।